ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 14મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને રૂપિયા 29 લાખના બોનસની જાહેરાત આપવામાં આવી હતી. ઉપલેટા શહેરના દાસાપંથીથી વાડી ખાતે મળેલ ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 14મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ વાર્ષિક અહેવાલ રજૂ કરેલ, જેમાં 2017-18ના વર્ષમાં મંડળીએ રૂપિયા 9 કરોડનું ટર્નઓવર અને મંડળીને રૂપિયા 60 લાખનો સરાફી ચોખ્ખો નફો જાહેર કર્યો હતો. તેમજ નફાની ફાળવણી કરતા મંડળીમાં દૂધ ભરાતા પશુપાલકોને રૂપિયા 29 લાખ બોનસ પેટે આપવાની જાહેરાત કરી હતી અને સભાસદોને 12 ડિવિઝન આપવાની ઘોષણા કરી હતી. તે ઉપરાંત મંડળીના સામાજિક સેવાઓમાં રાજદાન, ગુણી વનની ખરીદી ઉપર 50ની રાહત મંડળી તરફથી, પશુપાલકોના સુરક્ષા કવચ આપતા વીમાનું પ્રીમિયમ મંડળી ભરી આપશે તેવી જાહેરાત કરી હતી અને રૂપિયા 5 લાખના અકસ્માત વીમા યોજના કવચ મંડળી તરફથી પૂરું પાડવામાં આવશે. તેમજ ફ્રી કૃત્રિમ બીજદાન, ફ્રી રસીકરણ, ફ્રી પશુ સારવાર મંડળી તરફથી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમજ અત્યાર સુધીમાં દૂધ મંડળી દ્વારા રૂપિયા 25 લાખની વિવિધ સહાયો, જેવા કે શાળાઓમાં પીવાના પાણીના પ્લાન્ટ, દર્દીઓને મેડિકલ સહાય, દર્દીઓને ફ્રૂટ વિતરણ તેમજ સામાજિક અને શૈક્ષણિક દાનો આપવામાં આવ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ગલડા, જૂથ મંડળીના પ્રમુખ હરદાસભાઈ ચંદ્રવાડિયા, તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર નારાયણભાઈ ચંદ્રવાડિયા, ખેડૂત આગેવાનો લખણભાઈ પાનેરા, કેડી સિલોજિયા, ટપુભાઈ કાનગડ, રાજકોટ જિલ્લા દૂધ સંઘના ડેપ્યુટી સહકાર મેનેજર પ્રવણ દેસાઈ, જાનીભાઈ, ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો, પશુપાલકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ મંડળીના મંત્રી દિનેશભાઈ કંટારિયાએ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળીના તમામ સભ્યો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને 14મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ. સભાની અંદર મંડળીઓ તરફથી જે સામાજિક સેવાઓ આપવામાં આવે છે તે અને ઉપરાંત મંડળીએ કરેલા આખા વર્ષના નફા નુકસાનનો હિસાબ આ સાધારણ સભામાં આપવામાં આવ્યો. આ મંડળીએ આ વર્ષે તેમના કરેલા વ્યવહારમાં 60 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કરેલો છે અને તેમાંથી સભાસદોને 29 લાખ રૂપિયા જેવું બોનસ આપવામાં આવશે અને બાકીની સામાજિક સેવાઓ માટે અનામત રાખવામાં આવશે અને મંડળીએ ખૂબ સારી પ્રગતિ આ 2017 અને 2018ના વર્ષમાં કરેલી છે.